હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. ફરી એકવાર મારી YouTube ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને વૈદિક ગણિતમાં કે આજે આપણે ત્રીજો ભાગ ઉદ્વતિરેક પદ્ધતિ છે. મિત્રો, કોઈ પણ સંખ્યાનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર જે જનરલ મેથડ છે મિત્રો, દરેકને ખૂબ જ ઉપયોગી બને. આજે આપણે મિત્રો આ વિડીયોમાં કોઈ પણ ત્રણ સંખ્યાનો, મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ પણ ત્રણ સંખ્યાનો ગુણાકાર ત્રણ સંખ્યા સાથે કરવો. મિત્રો, આની પહેલા બે ભાગ આપણે જોયા, બે સંખ્યાનો બે સંખ્યા સાથે ગુણાકાર, ત્રણ સંખ્યાનો બે સંખ્યા સાથે ગુણાકાર જોયો. આજે આપણે આ વિડીયોની અંદર ત્રણ સંખ્યા એટલે કોઈ પણ, મિત્રો દાખલા તરીકે આપણે સમજી લઈએ કે 621 નો ગુણાકાર 123 સાથે કરવાનો હોય તો આની કઈ મેથડ છે, કઈ ટ્રીક છે. મિત્રો, ઉપર પણ ત્રણ છે, નીચે પણ ત્રણ છે, તો એની કઈ? તો મિત્રો, પેલા આપણે એના જે પાંચ સ્ટેપ છે મિત્રો, આ પાંચ સ્ટેપની જે ચાવી છે આપણે સમજી લઈએ. આ ફુદેરી એટલે આ એ સંખ્યા સમજી, ઉપર ત્રણ સંખ્યા અને નીચે. તો પેલું સ્ટેપ આપણું શું થશે ખાસ સમજી લે, તો કે એકમ અને એકમનો ગુણાકાર. મિત્રો ખાસ યાદ રાખજો, એકમ અને એકમનો ગુણાકાર. બીજું સ્ટેપ મિત્રો જે હતું એ જૂનું આપણી પાસે, એકમનો દશક સાથે દશકનો એકમ ચોકડી ગુણાકાર. ઓકે, પછી એનો સરવાળો કરવાનો. ત્રીજું સ્ટેપ મિત્રો, ખાસ અહીંયા થોડુંક ચેન્જ થાય છે ત્રણ સંખ્યામાં. આ જે મિત્રો એકમ છે મિત્રો, એનો ગુણાકાર અહીંયા સો સાથે, આ સો છે એનો ગુણાકાર એકમ સાથે. અને ત્રીજું ખાસ મિત્રો, દશક અને દશક નો પણ ગુણાકાર કરવાનો છે, યાદ રાખજો. થોડુંક સ્ટેપ અલગ છે આમાં. ઓકે, અને ચોથું સ્ટેપ મિત્રો આ રીતે, આ રીતે. ઓકે, દશક નો સો સાથે, સો નો દશક સાથે, અને પાંચમું સ્ટેપ મિત્રો સો નો સો સાથે. આ પાંચ સ્ટેપમાં જ આપણે દાખલાને ક્લિયર કરવાના છીએ. મિત્રો ખાસ આ સ્ટેપ સમજી લીધા, હવે આપણે દાખલાને ઉદાહરણમાં જોશું, ખબર પડશે. પેલો તો મિત્રો એક નો ત્રણ સાથે ગુણાકાર, એક ગુણ્યા ત્રણ એટલે એક તેની ત્રણ. મિત્રો જવાબ શું આવશે? ત્રણ. બીજું સ્ટેપ આપણું શું છે યાદ રાખીએ મિત્રો, આને આપણે ભૂલી જઈએ. 21 ગુણ્યા 23 કરતા એ જ રીતે આપણે સમજવાનું છે. 2 નો 1 ની સાથે, 2 નો 3 ની સાથે, 2 ગુણ્યા 1 એટલે 2, 2 ગુણ્યા 3, 2 3 6, 6 ને 2 મિત્રો જવાબ આવે 8. આ બંનેનો સરવાળો મિત્રો, સરવાળો કરવાનું ભૂલતા નહીં. ઓકે, હવે ત્રીજું સ્ટેપ મિત્રો, ખાસ આપણે ત્રીજા સ્ટેપની અંદર સમજી લઈએ શું કરવાનું છે એ જોઈ લઈએ. એકમ નો સો સાથે, સો નો એકમ સાથે, અને દશક દશક નો ગુણાકાર. ઓકે, જોઈ લે, એક એકા એક એકા એક, છ તેરી છ, અને ત્રણ ની સાથે છ તેરી અઢાર, બે ગુણ્યા બે સો, દશક દશક નો ગુણાકાર, બે દુ ચાર, અઢાર ને ચાર બાવીસ ને એક ત્રેવીસ, સરવાળો થશે વધી પડે બે. મિત્રો યાદ રાખજો, વધી બે. ઓકે, એકમ નો ત્રણ નો તગડો મૂકો, વધી બે આપણે અહીંયા મૂકીએ છીએ. ઓકે, હવે આપણે મિત્રો શું જોવાનું છે યાદ રાખે, ચોથા સ્ટેપે પહોંચી ગયા છે. ચોથા સ્ટેપમાં શું આવશે યાદ રાખે, અહીંયા એ બે નો એક ની સાથે અને છ નો બે ની સાથે ગુણાકાર. તો છ દુ બાર, એક દુ દુ એટલે મિત્રો સોળ જવાબ, સોળ નો છોકડો વધી પડી. મિત્રો એક આપણે યાદ રાખીએ, વધી એક આપણે અહીંયા યાદ રાખવાની છે. હવે છ એક આ છ, છ ને એક સાત, એટલે જવાબ મિત્રો આપણું આવે સાત. તો 76383 મિત્રો આનો જવાબ થાય છે. મિત્રો થોડુંક સમજી લઈએ, શું સ્ટેપ હતા? એકમ, એકમ નો ગુણાકાર. ઓકે, પછી એક નો ગુણાકાર બે સાથે, બે નો ગુણાકાર ત્રણ સાથે, એટલે આ જે જૂની આપણી આની પહેલાની પદ્ધતિ એ રીતે જોયું બરાબર. ત્યાર પછી ત્રીજું સ્ટેપ આપણું જોઈએ છે, છ નો ત્રણ સાથે, એક નો એક સાથે, અને બે નો બે સાથે ગુણાકાર કર્યો, એટલે જવાબ મિત્રો આપણે અહીંયા જોયું 23 થી આ તગડો મૂકો વધી બે મૂકી, પછી છ નો બે સાથે ચોથા સ્ટેપમાં, અને બે નો એક સાથે ગુણાકાર કર્યો. છ દુ બાર, બે એકા બે એટલે ને વધી બે એટલે સોળ થયા, ચૌદ ને બે સોળ, અને ત્રીજા સ્ટેપમાં છ એકા છ અને વધી એક હતી મિત્રો એટલે સાત જવાબ, એટલે 76387 આપણો જવાબ આવે છે. તમે જાતે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો બીજો દાખલો કરીએ, ખાસ આપણે સમજવા વધારે પ્રેક્ટિસ કરીએ. નવસો સત્યાવીસ ગુણ્યા આઠસો ત્રેપન, પેલું સ્ટેપ સાત અને ત્રણ નો, સાત તેવી એકવીસ નો એકડો. મિત્રો સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ નો એકડો કરીએ છીએ, વધી બે મિત્રો આપણે અહીંયા એક કરીએ, યાદ રાખજો. બીજું સ્ટેપ આપણું સાત અને પાંચ નો, સાત પંચા પાંત્રીસ, બે તેરી છ, ને મિત્રો આ વધી બે આપણે એક કરી લઈએ બરાબર, વધી આપણે બે, યાદ રાખજો વધી છે. આ બધાનો સરવાળો કરવાનો થાય, છ ને પાંચ અગિયાર ને બે તેર નો તગડો વધી પડી એક, ત્રણ ને એક ચાર તેતાલીસ નો
તગડો વધી પડી ચાર મિત્રો વધી ચાર આપણે યાદ રાખવાની થશે ઓકે ત્રીજું સ્ટેપ આપણું શું થશે અહીંયા સમજી લે કે આઠ અને સાત નો ગુણાકાર આઠ અને સાત આઠ સત્તા છપ્પન નવ અને ત્રણ નો ગુણાકાર યાદ રાખજો નવ તેરી સત્યાવીસ ઓકે અને બે અને પાંચ નો ગુણાકાર બે પંચા દસ અને મિત્રો વધી ચાર હતી એ લખી નાખીએ છ ચાર દસ ને સાત સત્તર નો સાત વધી પડીએ પાંચ ને એક છ છ ને બે આઠ પાંચ ને એક છ છ ને બે આઠ આઠ ને એક નવ સત્તાણું નો સાતલો વધી પડી મિત્રો નવ યાદ રાખજો આ બધી નવ છે મિત્રો યાદ રાખજો અહીંયા આપણે લખેલી છે ચોથું સ્ટેપ આપણું શું થશે નવ નવ અને પાંચ નો ગુણા નવ પંચા પિસ્તાલીસ આઠ દુ સોળ આઠ અને બે નો ગુણાકાર આઠ દુ સોળ કરીએ એટલે નવ ને અગિયાર છ ને પાંચ અગિયાર ને વીસ નવ વીસ નું શું વધી પડી બે બે ને એક બે ને એક ત્રણ ત્રણ ને ચાર સાત એટલે સિત્તેર નું શું આવશે વધી પડી આપણી સાત વધી પડે છે હવે નવ અને સાત નો ગુણાકાર નવ અને આઠ નો નવ અઠા બોતેર મિત્રો બોતેર માં વધી સાત આપણે એડ કરશું એટલે ઓગણએસી મિત્રો આનો જવાબ આવે છે સાત લાખ નેવું હજાર મિત્રો યાદ રાખજો સાત લાખ નેવું હજાર સાતસો એકત્રીસ આનો જવાબ બને છે મિત્રો વૈદિક પદ્ધતિ થોડુંક સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું છે સાત અને ત્રણ નો ગુણાકાર એકવીસ આવ્યો સાત પાંચ કર્યો બે અને ત્રણ નો ગુણાકાર કરી એનો સરવાળો કર્યો ઓકે એની અંદર આપણે બધી એડ બી જોઈ તેતાલીસ પછી ત્રીજું સ્ટેપ આઠ અને સાત ઓકે નવ અને ત્રણ અને બે અને પાંચ એની અંદર આ બધી આપણે એડ કરી દીધી આ રીતે આપણો જવાબ બને છે ત્રીજું ચોથા સ્ટેપ ની અંદર આઠ દુ આઠ અને બે નો આઠ દુ સોળ નવ પંચા પિસ્તાલીસ ઓકે એની અંદર આ બધી આપણે એડ કરી દીધી ઓકે આ રીતે આપણે પાંચ સ્ટેપમાં દાખલો ક્લિયર કર્યો હજુ પણ આપણે એક ઉદાહરણ કરશું ત્રીજું ઉદાહરણ મિત્રો મિત્રો શૂન વાળું ઉદાહરણ લઈએ બસો આઠ ગુણ્યા સાતસો ને ત્રેસઠ બરાબર ઓકે પહેલું સ્ટેપ આઠ અને ત્રણ નો આઠ તેરી ચોવીસ નો ચોકડો વધી પડી એક આપણે આ રીતે કરી નાખીએ અહીંયા આપણે લખી લઈએ આઠ અને ત્રણ નો ગુણ આઠ તેરી ચોવીસ નો ચોવીસ નો ચોકડો હતો મિત્રો આ બે વધી આપણે પડે છે એ લખીએ છીએ બીજું સ્ટેપ છ અઠા અડતાલીસ શૂન ગુણ્યા ત્રણ એટલે જવાબ આવે શૂન અડતાલીસ ને બે પચાસ આ વધી આપણે આને એડ કરવી પડશે અડતાલીસ ને પચાસ નું શૂન વધી પડી મિત્રો પાંચ યાદ રાખજો ઓકે હવે આપણે શું કરવું ત્રીજું સ્ટેપમાં જવાનું છે મિત્રો આઠ અને સાત નો ગુણાકાર આઠ ગુણ્યા સાત આઠ છતા છપ્પન બે અને ત્રણ નો ગુણાકાર બે તેરી છ શૂન અને છ નો ગુણાકાર તો જવાબ શૂન જ આવે છે મિત્રો હવે મિત્રો વધી હતી યાદ રાખજો વધી આપણે અહીંયા પાંચ વધી છે નીચે લીધેલી છે છ ને છ બાર ને પાંચ છ ને છ બાર બાર ને પાંચ સત્તર નો સાતલો વધી પડીએ એટલે સડસઠ જવાબ આવે સડસઠ નો સાતલો વધી પડી છ મિત્રો આપણે છ અહીંયા લખીએ છીએ સાઈડમાં ચોથું સ્ટેપ છે મિત્રો સાત અને શૂન નો ગુણાકાર કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરો તો જવાબ શૂન આવે છે બે છ બાર બે અને છ નો ગુણાકાર એટલે બાર મિત્રો આ વધી ના છે બાર ને છ અઢાર નો આઠડો ને વધી પડી એક મિત્રો યાદ રાખજો વધી એક છે હવે સાત અને બે નો ગુણાકાર સાત દુ ચૌદ સાત ગુણ્યા બે કરો ચૌદ ચૌદ ને વધી એટલે પંદર આપણો જવાબ થાય છે આ બે નો સરવાળો પંદર મિત્રો જવાબ મળી ગયો એક લાખ અઠાવન હજાર મિત્રો એક લાખ અઠાવન હજાર સાતસો ચાર આનો જવાબ બને છે મિત્રો આવા દાખલા થોડીક પ્રેક્ટિસ કરીશું આપણે વધારે શીખવા માટે જાતે મહાવરો કરશું તો આપણને આવડી જશે મિત્રો આ જ પેટર્ન થી આગળ ચાલતું જવાનું એટલે ચાર અંક નો ચાર સંખ સાથે પણ આપણા વ્યવહારિક જીવન ની અંદર વાત કરીએ તો ત્રણ અંક સુધી ઇનફ છે બે અંક ત્રણ અંક નો બે અંક સાથે ગુણાકાર ઇનફ હતો અને છેલ્લે આપણે ત્રણ અંક નો ત્રણ અંક સાથે પણ જોઈ લીધું આના પછી પણ આવે પણ આપણે અહીંયા સુધી આજે શીખવાના છે હવે પછી મિત્રો અલગ જ કઈક ગણિતને ગમતું કરીએ જે અંતર્ગત આપણે નવી જ કઈક ટ્રીક સાથે મળીશું પણ ખાસ તમને હોમવર્કમાં મારે પાંચ દાખલા આપવા છે તમે જાતે કરજો બરાબર જેનો જવાબ મિત્રો તમારે મને કોમેન્ટમાં આપવાનો રહેશે Thank you.
મિત્રો 5 દાખલા તમને આપું છું 231×622 બીજો દાખલો છે 932×623 806×737 967×211 532×430 મિત્રો આમાં બધી જ પેટર્નના શૂન્ય પણ આવે વચ્ચે પણ આવે છે અલગ અલગ રીતે બરાબર ખાસ તમારે મને આ બધા જ દાખલાનો જવાબ જાતે કરીને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો બીજા સુધી પહોંચાડજો મિત્રો આવી જ કંઈક ટ્રીક સાથે મળતા રહીશું જય હિન્દ જય ભારત